तो ये आ ताकत ना कारणे थई छे अने ए जारे चाली रही होय त्यारे आंतरिक विखवाद आपणा ज लोको द्वारा थाय ए कोई संजोगों में चलावी लेवामां आवे नहीं ए अपमान बंद थवा जोईए। हवे गई कालनी जे मीटिंग हती एनी वात थोड़ी करी दऊं कि गई काले एक वागे मारा ऊपर फोन आव्यो कि भाई आ मीटिंग आपणे करवानी छे। एटले मैं पूछ्यू कि मीटिंग में कोण कोण आवी रह्यु छे, तो मने एवुं कहेवामां आव्युं के लीमड़ी थी ललित किशोर महाराज पधारी रह्या छे, जगन्नाथ मंदिरना महंत पधारी रह्या छे, शेरनाथ बापू जोड़े अमारे वात थई छे, मुक्तानंदजी जोड़े अमारे वात थई छे, द्वारकेशलालजी जोड़े अमारे वात थई छे। एटले मैं ललित किशोरजी ने फोन कर्यो, मैं कह्युं आवी जानकारी मारी पासे छे तो शू छे, ले एमणे मने कह्युं खा मारा ऊपर फोन आव्यो तो मारी कथा चालू छे, पण आ जो सनातन धर्मनुं समाधान थतुं होय चर्चा थती होय तो हूँ व्यासपीठ ऊपर बीजा प्रतिनिधिने बेसाड़ीने पण हूँ आवुं छुं। એમણે કહેલું એમને પ્રતિનિધિ નહીં મળ્યો, કથાકાર નહીં મળ્યો એટલે નહીં આવી શક્યા, દિલીપદાસજી મહારાજ પણ કોઈ કારણસર ન પહોંચી શક્યા। ત્યાં અમારી મીટિંગ ત્યાં આગળ થઈ, મીટિંગમાં અમે કહ્યું કે ભાઈ હવે તમારે શું નિર્ણય લેવાનો છે તમે અમને કહી દો, હવે જેટલું તમે મોડું કરશો એનું પરિણામ વધુ ગંભીર થશે, એનું પરિણામ ભયંકર ખતરનાક આવશે, પછી અમે પણ નહીં રોકી શકીએ, આ બહુ સ્પષ્ટ ભાષામાં કહ્યું। એટલે એમણે જે વાત થઈ છે અક્ષરે અક્ષર આજે કરું છું, એમણે એમ કહ્યું કે અમે ભીત ચિત્રો તો હટાવી લઈએ, આજે જ હટાવી લઈએ, અમને કોઈ વાંધો નથી, પણ બાકીના જે 11 મુદ્દાઓ સરખે જ આશ્રમમાં થયા એનું શું, એના માટે પછી શું। એટલે મેં એમને કહ્યું કે જુઓ આ કરંટ ટોપિક છે, તમારે આજે અહીંયા જાહેરાત કરીને જવું પડે કે અમે આ આટલા સમયની અંદર ભી ચિત્રો હટાવીએ છીએ, બાકીના જે 10 મુદ્દા છે એમાં મેં કહ્યું બીજો અગત્યનો મુદ્દો સૌથી કોઈ હોય તો એ સાહિત્યનો મુદ્દો છે, જે પ્રકારે સાહિત્ય છપાવવામાં આવ્યું છે, જે પ્રકારે સાહિત્યમાં દેવી દેવતાઓ માટે અપમાનજનક શબ્દ લખ્યા છે, એમની તસવીરો મૂકી છે, એ સાહિત્ય તમારે હટાવવું પડે, નવું સાહિત્ય તમારે બનાવવું પડે, તમારા જે ગુણગાન ગાવા હોય એની સાથે અમને કોઈ વાંધો નથી। એટલે એમણે એવો જવાબ આપ્યો, કારણ કે ગઈકાલે જે મીટિંગ હતી એ ફક્ત એક વડતાલના સંતો હતા, એસજીવીપીમાંથી બાલુસ્વામી હતા અને પીસી શાસ્ત્રી ઝુંડાલથી હતા, એટલે એમણે એમ કહ્યું કે આ સાહિત્ય ફક્ત અમારું નથી, અમારા જેટલા પંથ છે એટલે જેટલા સ્વામિનારાયણના સંપ્રદાયના જેટલા અલગ ફાંટા પડ્યા છે એ બધાનું છે, અમે એની એક મીટિંગ કરીએ બધા, અને એ મીટિંગમાં અમે નિર્ણય કરીએ કે આ સાહિત્યને કઈ રીતે હટાવવું અને અપમાનજનક શબ્દ અને તસવીર કાઢવી, આ વાત એમણે કરી। એટલે પછી અમે એવું કહ્યું કે ભાઈ એ વાત તમારી બરાબર છે કે બધા ભેગા થાવ તમે, તો તમે ભેગા થઈને નિર્ણય કરો, અમારા તરફથી જગતગુરુ શંકરાચાર્ય મહારાજ હાજર રહેશે, રામાનંદાચાર્ય મહારાજ હાજર રહેશે, નિમકાચાર્ય મહારાજ પણ હાજર રહેશે, અને બીજા સનાતન ધર્મના શિરમોર જો કોઈ હશે તો એની અધ્યક્ષતામાં અમે આવીશું, તમારા તરફથી તમારા જે કોઈ આચાર્ય હોય અને જે કોઈ સંતો મોટા હોય એ આવે, અમે ચર્ચા કરવા તૈયાર છીએ, અને એ વખતે આ સાહિત્યનો નિર્ણય થાય, આ મુદ્દાની ચર્ચા ત્યાં આગળ થઈ। બાકીના જે મુદ્દા છે મેં કહ્યું એ મુદ્દા માટે પણ આવતીકાલે મળનાર સંમેલનમાં આની ચર્ચા સંતો મહંતો કરશે, અને એ જે મુદ્દા છે એના માટે પણ તમારે ગંભીરતાથી વિચાર કરવો પડશે, અને એ આ ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો। બહુ જ મેં બહુ સ્પષ્ટ કહેલો કે ભીત ચિત્રનો નિર્ણય આજે જ લેવો પડે, એટલે એમણે કહ્યું કે સૂર્યોદય પહેલા અમે હટાવી લઈશું, અને એક વસ્તુ જીવનમાં યાદ રાખો કે કોઈ પણ સમસ્યા એવી નથી જેનું સમાધાન ન હોય, એ સમાધાન હોય હોય ને હોય સમાધાન તરફ પણ આપણે પ્રયાસ કરવો જોઈએ। આપણે મહાભારતની કથા જાણીએ છીએ કે દ્રૌપદીના ચિરહરણ થયા, પાંડવો 13 વર્ષ તો વનવાસ કરીને આવ્યા, પછી સમાધાનની ભૂમિકા લઈ અને ભગવાન કૃષ્ણ દૂત તરીકે હસ્તિનાપુર ગયા અને એમ કહ્યું કે ભાઈ પાંડવોનો આખો
भाग तमे ना आपो काई वांधो नहीं, अर्धो भाग तमे आपो तो एमां तैयार न थया। छेवटे कृष्ण भगवाने कह्यो के पांच गाम पांडवोना तमे आपो तो पण हुं समाधान करवा तैयार छु। अने विनाश काढे विपरीत बुद्धि, दुर्योधननी बुद्धि भ्रष्ट थई अने दुर्योधन अने कौरवोनो त्यां आगळ आखो परिवार समाप्त थई गयो। एटले घणा एवी चर्चा करे छे के आंतरिक झगड़ो छे, 100% हिंदू समाज नो आंतरिक झगड़ो छे। पण आंतरिक झगड़ो ज्यारे सीमानी पार जाए त्यारे साधु संतोनी अंदर रोष आवे। हजुई वीडियो नवतम स्वामी ने अखिल भारतीय संत समिति गुजरात ना अध्यक्ष बनावामां आव्या। आ साधु संतोए एमने स्वीकारी लीधा, खभे बेसाड्या, ए एमणे अमेरिका थी आई अने आनुं सोल्यूशन लावानो प्रयत्न करवो जोईए। परंतु एमणे धमकी आपी, कोर्टमां जोई लईशो, नाना नाना तो बोले, आ बधा नाना साधु छे, आ बधा नाना साधु छे। आ ज्योतिन्द्रनाथ रोज टीवीमां बोले, ऋषि भारती रोज टीवीमां बोले, देवनाथ बापू रोज टीवीमां बोले, शेरनाथ बापू रोज टीवीमां आवे, आ बधा नाना छे, ગમે તેને જવાબ આપવાની જરૂર નથી। આવું કહ્યું, આગની અંદર કેરોસીન નાખવાનું કામ કરી અને એ વ્યક્તિ અમેરિકા ભાગી ગયો। પણ સનાતન ધર્મના સાધુઓની તાકાત જુઓ સાહેબ, 48 કલાકમાં પદમાંથી ઉતારી દીધો અને એને સંત સમિતિમાંથી હટાવી લીધો અને એની જગ્યાએ કાર્યકારી અધ્યક્ષ તરીકે ગઈકાલે પૂજ્ય મોહનદાસ મહારાજની ત્યાં આગળ નિમણૂક થઈ અને અઠવાડિયાની અંદર અધ્યક્ષ પણ અમને નિમણૂક ત્યાં આગળ કરી દેવાના છીએ। એટલે અમારી નબળાઈ નથી, નમ્રતા છે, આંતરિક ઝઘડો ન થાય। મેં કહ્યું ને કે બહુ વર્ષો પછી આપણે એક થયા છીએ। હમણાં લલિત કિશોરજીએ પણ એમના પ્રવચનની અંદર કહ્યું કે સરકાર સંવેદનશીલ છે, સરકારે પણ કાલે જે ભાષામાં કહેવાનું હતું એ કહી દીધું હતું અને આ ભૂમિકા હતી। એટલે આજે જે આપણે બેઠા છીએ, આપણે એમને આદેશ આપીએ કે વાણીમાં સંયમ રાખો, તો આપણે પણ વિવેક સાથે વાત કરવી જોઈએ। જે કોઈ વિચાર આપણો હોય એ આપણી મર્યાદાની અંદર આપણે ત્યાં આગળ રજૂ કરવો જોઈએ। ભવિષ્યની અંદર કોઈ દિવસ આવું ન બને, આપણામાં એક કહેવત છે ને કે દોષી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ના ભાડી જવું જોઈએ, એ જે વાત છે એને આપણે આજના સંમેલનની અંદર મંથન કરવાનું છે। હું રામેશ્વર હરિયાળજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જ્યારે થયું એટલે અમે બે છેલ્લા અઠવાડિયાથી સંપર્કમાં છીએ। મને કે શું કરાય આમ એક સંમેલન, મેં કીધું 100% સંમેલન બોલાવવું જોઈએ, હું તમારી સાથે છું, જ્યાં જરૂર પડે ત્યાં હું આવવા તૈયાર છું। પછી લલિત કિશોરદાસજી મહારાજ સાથે વાત થઈ, એમણે કહ્યું કે મારો સમિયાણો તૈયાર છે, અહીંયા તમે બધા આવો, જે ખર્ચ જમાડવાનો હા ના એ કે હું ઉપાડવા તૈયાર છું, અને એ રીતે તૈયાર થયા। ગઈકાલે બે દિવસ પહેલા એક વિડીયો આવ્યો છે પાછો ખતરનાક, કે ચિલમ પીનારા અમને શું સલાહ આપવાના હતા, મારે મૂર્ખને કહેવું છે કે અલા ચિલમ પીનારા જે દિવસે હાથમાં ચીપિયા લે છે ને તો હોધ્યા હાથમાં તમે નહીં આવો। આ તાકાત ગોરખપીઠની છે, ગોરખપીઠ એક આપણી આસ્થાનું કેન્દ્ર છે અને ગોરખપીઠની તાકાત આજે યોગીજી મહારાજ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી છે અને રાડ પાડે છે સાહેબ, વિધર્મી રાડ પાડે છે, એ તાકાત અહીંયા શેરનાથ બાપુ આપણી વચ્ચે બિરાજમાન થયા છે। એટલે કોઈની નિંદા નહીં કરો, તમે તમારો મહિમા મંડન કરો, તમારા ગુણગાન ગાવ, અમે તમને સ્વીકારવા તૈયાર છીએ જો સનાતન ધર્મનો આદર થાય તો। બાકીનો જે પણ નિર્ણય આ મેં મારા વિચારો રજૂ કર્યા છે, બાકી જે કોઈ નિર્ણય આજે સંત મંડળ લેશે એને આપણે બધાએ માન્ય કરવા પડશે, અને જો તમે કરવાના હોય તો બે હાથ ઊંચા આપણે કરીએ, બે હાથ ઊંચા કરીએ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, ભારત માતા કી જય।